ચાલો વિદ્યાર્થી મિત્રો, લખાણ સંબંધિત પ્રશ્ન, એમાં પ્રશ્ન 3.3 શું આપેલો છે? પ્રશ્ન બરોબર સમજી લ્યો કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તમને આખી EMF સિરીઝ ટેક્સ્ટબુકની અંદર જ્યારે પણ આ કોયડા આ વિડિયો અને આ કોયડાના ઉકેલ માટે તમારે તમારી સામે EMF શ્રેણીનું આખું ચાર્ટ ટેક્સ્ટબુકમાં પહેલા ગોતી લ્યો અને સામે રાખો, એ શ્રેણીનો આપણે ઉપયોગ કરી અને એવા ત્રણ પદાર્થ સૂચવો કે જે યોગ્ય પરિસ્થિતિમાં કેનું બળકો ફેરસ આયનનું ઓક્સિડેશન ફેરિક આયનમાં ફેરસ એટલે Fe2+ થાય, ક્લિયર? અને તમને EMF શ્રેણીની અંદર આ રીતના ફેરિક આયનના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય Fe3+ માંથી Fe2+ આ કઈ ક્રિયા થાય છે બાળકો? અહીંયા તમે જો ઓક્સિડેશન આ કેવો થાય છે, ઓ આમાં ઘટા એટલે આ ક્રિયા કઈ થઈ બાળકો? રિડક્શન. અર્થાત અહીંયા જે તમને મૂલ્ય આપેલું છે ફેરિકમાંથી ફેરસ અને ક્વેશ્ચન જે પૂછ્યો છે ફેરસ આયનનું ઓક્સિડેશન, સમજો બરોબર, ઉલટું પીછું છે. ફેરસ આયનનું ઓક્સિડેશન કરવું હોય અને ઓક્સિડેશન થાય તો ફેરસમાંથી પાછું ફેરિક બને, અર્થાત આપણે એમ કહી શકીએ કે ફેરસ આયનના હું આખી વિગતવાર ચર્ચા કરું છું. ના ઓક્સિડેશનની પ્રક્રિયા આ પ્રમાણે છે. જો એક વાત એ પણ યાદ કરી લઈએ બાળકો કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય હોય તો સમાન જ, પરંતુ ક્યાં જુદા હોય? ચીનમાં. કારણ કે ચીન નહીં પણ ચીન નિશાનીમાં અલગ હોય છે. Fe2+ના ઓક્સિડેશનની પ્રક્રિયા આ પ્રમાણે છે, એટલે કે Fe2+ એમાંથી Fe3+ પણ ઇલેક્ટ્રોન લોસ, એક ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો આ થયું એમનો વિરુદ્ધ Fe2+ ઇટ ગિવ્સ Fe3+, તો આ નિશાની ચેન્જ થઈ જશે, ક્લિયર? હવે આપણે આનું ઓક્સિડેશન કરવું છે. અહીંયા શું થયું બાળકો, જો +2 +3 ઓ આમાં વધારે, અર્થાત આ ક્રિયા કઈ થઈ? તો આ ક્રિયા થઈ છે એ ઓક્સિડેશનની ક્રિયા છે. 2 માંથી 3 ઓક્સિડેશન આ વધવાની, અથવા તો એમ બી સમજો ઇલેક્ટ્રોન ગુમાવવાની. ફેરસ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવ્યું, ફેરિક બની ગયું, આયનનું નામ ફેરસ છે. અહીંયા બી કહી દઉં તમને, આપણે ધોરણ 11 માંથી શીખી ગયા છીએ ફેરિક. હવે આનું Fe2+ નું Fe3+ નું ઓક્સિડેશન ક્યારે થાય? કે જ્યારે Fe2+ ના સંપર્કમાં, તો જો આનાથી વિરુદ્ધ ક્રિયા છે તો એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય +0.77 છે. એટલે આપણે કહી શકીએ કે ફેરિક જો ઇલેક્ટ્રોન મેળવીને ફેરસ બને ને તો એનું રિડક્શન +0.77 છે. તો આપણે કહી શકીએ જો સફળ આના કરતા જેના ફેરિક આયનના રિડક્શન ફેરિકમાંથી ફેરસ ની રિડક્શનની પ્રક્રિયાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા જેનું પણ વધારે મૂલ્ય હોય, સિલ્વર બી ચાલશે, કારણ કે એ +0.80 હોય છે, ખ્યાલ આવે છે? એટલે આપણે કહી શકીએ કે અહીં સમજો બરોબર E0 Fe3+ Fe2+ = 0.77 વોલ્ટ કરતા સાંભળ્યું વધુ રિડક્શન પોટેન્શિયલ
સ્પર્શ લેખો આના કરતા વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતા પદાર્થ વળ જેનું રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ હોય એનું પોતાનું રિડક્શન થાય અને ઓછું હોય એનું ઓક્સિડેશન, એટલે આના કરતા જો મૂલ્ય વધુ હોય એવા પદાર્થની સાથે લ્યો તો જેનું મૂલ્ય વધુ છે એનું પોતાનું રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે અને પરાણા એને શું કરવા પડશે ગુમાવવા પડે, એટલે કે ઓક્સિડેશન એપી 2 પ્લસ માંથી એપી 3 પ્લસ પામી શકે છે. કરતા વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતા પદાર્થ વડે એપી 2 પ્લસ નું ઓક્સિડેશન થઈ શકે છે. ક્લિયર? અહીં એમએફ શ્રેણીમાં આપણે જોઈએ ફ્લોરિન, આ બધા તો વધુ વિદ્યુતીકરણ હેલોજન છે, ક્લોરિન બ્રોમિન બરાબર છે ના, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી Fe2+ ફેરસ આયન ઓક્સિડેશન કરી શકે, કારણ કે પોતે રિડક્શન પામે છે, બે પદાર્થ રિડક્શન ન થાય પણ. હવે આપણે એ પણ જોઈએ બરાબર છે, આ ફ્લોરિન F2+2 ઇલેક્ટ્રોન, તમે જોઈ લેજો બાળકો EMF શ્રેણી, મેં કીધું તું રાખજો, સોરી 2F- ઇલેક્ટ્રોન મેળવી લીધો બાળકો, એટલે 2F- ફ્લોરાઇડ આયન, આના રિડક્શન નું મૂલ્ય પ્લસ 2.87 વોલ્ટ છે. હવે જો ક્લોરિન નું છે Cl2+2 ઇલેક્ટ્રોન 2Cl-, તો આના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય Cl2 ઇટ ગિવ્સ 2Cl- બેલેન્સ કરવું હોય તો, અને આ છે 1.36 વોલ્ટ જોઈ લો. 0.77 કરતા તો આ બધા એના રિડક્શન અનુભવવાની વૃત્તિ બરાબર, ફેરિક આયનનું રિડક્શન કરવાની વૃત્તિ એ છે, પણ એના કરતા ચડિયાતું હોય શેરના માથે સવા શેર હોય, આપણે કોક પાસે જીતી જતા હોય તો કોક પાસે હારી પણ જતા હોય, અને એટલે જ કહેવાય બરાબર, હાર કો હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ, એવું હોય ને ભાઈ, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન. ચલો તો બ્રોમિન 2Br-, આમના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે 1.09 વોલ્ટ, સમથિંગ પોઈન્ટ માં વેરિએશન હોય. ચાલો આપને ખ્યાલ આવી ગયો છે, તો આ બધાને જોડો, તમે ફ્લોરિન ને ના, તો આનું રિડક્શન થાય આનું ઓક્સિડેશન. ચાલો એકનું એક કોમન સમીકરણ આપી દઉં છું ગમે એ બરાબર, એક કામ કરીએ X2 જ કહી દઈ, આ X2 કોઈ ભી હેલોજન પ્લસ ફેરસ આયન બટ 2 લઈ લો, Fe2+ આમાંથી 2X એનું ઓક્સિડેશન થયું, સોરી હેલોજન નું રિડક્શન થયું, અને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને અહીંયા બની જશે ક્લિયર. જો તમે આના ઓક્સિડેશન આંકમાં વધારો છો, આના ઓક્સિડેશન આંકમાં ઘટાડો છો, આપણે રેડોક્સ શીખીને આવીએ છીએ બાળ, જ્યાં X2 F2 Br2 Cl2, ચાલશે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન, ખ્યાલ આવ્યો? ચાલો આપને ખબર પડી ગઈ, સિલ્વર આયન હોય, સિલ્વર E1.80 છે, આપણે ત્રણ પદાર્થ કીધા હતા, અહીંયા સિલ્વર બી લઈ લઈએ તો પણ 0.77 કરતા વધુ, સમજો બરોબર, ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે છે, એમ કીધું છે, પ્રક્રિયા એવી છે રિડક્શન, એટલે આ ઓક્સિડેશન નિશાની પણ ચેન્જ થાય, આપણે માત્ર ખબર પડવી જોઈએ. અને આ મુદ્દો આ પ્રશ્ન એવો છે બાળકો,
જે એમસીક્યુ માટે બરાબર તમને ખાસ ઉપયોગી થાય એવું થોડો વિચાર કરવાનો છે. જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય એનો રિડક્શન અને ઓછું હોય એનું ઓક્સિડેશન. એવું નથી આ વ્યવધાર્થ હોય ફ્લોરિન ને ક્લોરિન તો આમાંથી કોનું રિડક્શન થાય તો કે ફ્લોરિનનું થાય. સાંભળજો તો ક્લોરિનનું તો કે તો ઓક્સિડેશન થાય અર્થાત વધારાની વાત. જુદો સમીકરણ આપું છું બરાબર ફ્લોરિન હોય એ ક્લોરાડાઇનનું આસાનીથી ઓક્સિડેશન કરી શકે છે. આ એક પ્રશ્નથી ફ્લોરિન પોતે ઇલેક્ટ્રોન મેળવી અને 2F માઇનસ અને ક્લોરિન વાયુનું શું કરી નાખવાનું જો માઇનસમાંથી ઝીરો ઓક્સિડેશન થયું ટૂંકમાં ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બટ તમે આવું જો વિચારશો કે Cl2 પ્લસ 2F માઇનસ તો આ પ્રક્રિયા થશે નહીં. કેમ? એમ્બર ક્લોરિન કરતા ફ્લોરિનનું જ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ છે તો ક્લોરિનનું પોતે ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાડાઇન બને ખ્યાલ આવે છે અને ફ્લોરાઇડમાંથી ફ્લોરિન તો ફ્લોરાઇડમાંથી ફ્લોરિન બનવા માટે ક્લોરિનનું ઓક્સિડેશન થવું જરૂરી છે. એ પોસિબલ નથી કારણ કે એ શ્રેણીમાં સૌથી ટોપ ઉપર ફ્લોરિન છે અને વિદ્યુત ઋણતામાં પણ એ ટોપ ઉપર છે. ચાર વિદ્યુત ઋણતા છે આપણને ખબર છે એનાથી વધારે વિદ્યુત ઋણતા કોઈ નથી અને આ પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે. ક્લિયર? પણ ચાલો હવે તમને આ પ્રશ્ન સમજાઈ જવો જોઈએ. ચાલો આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.